બાળકો ચાલો ગયા પીરિયડમાં આપણે વીસ અને ઝેડ આપણે સમજ્યા હવે આપણે નોટબુકમાં લખીશું બરાબર છે ચાલો તો પહેલા ધીસ ઓકે ટી એચ આઈ એસ ધીસ ધીસ એટલે આ બરાબર છે તમારે હેડિંગ પહેલા લખવાનું કે યુઝ ઓફ ધીસ ધેટ ધીસ ધેટ નો ઉપયોગ બરાબર છે હેડિંગ ઉપર લખી દેવાનું બરાબર સારા અક્ષરે બરાબર છે પછી અહીંયા તારીખ પણ લખી દેવાની ક્લાસ વર્ક લખી દેવાનો બરાબર છે ચાલો બાળકો ત્યાર પછી જોઈએ પાંચ વાર લખાઈ જાય પછી એની નીચે જગ્યા છે તો તમારે એની નીચે લખવાનું છે આવી રીતના એરો પાડીને ધીસ ટી એચ આઈ એસ ધીસ નો ઉપયોગ નજીકની વસ્તુ દર્શાવવા થાય છે કેવી વસ્તુ દર્શાવવા થાય નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય ચાલો ત્યાર પછી શું કીધું નો અહીં નાનો એરો એટલે કે આ નાનો એરો નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય કેવી વસ્તુ દર્શાવવા માટે થાય તો કે નજીકની વસ્તુ બરાબર છે આપણી નજીક કોઈ પણ વસ્તુ હોય ત્યારે કોનો ઉપયોગ થાય દર્શાવવા માટે કે ધીસ નો બરાબર છે આટલું લખાઈ ગયું ત્યાર પછી તમારું પાનું ભરાઈ જાય ત્યાર પછી એક લીટી અથવા તો પાનું ભરાઈ ગયું હોય તો નવા પાને બરાબર છે ત્યાર પછી શું લખવાનું ધેટ ટી એચ એ ટી ધેટ ધેટ એટલે પેલો પેલી પેલો અને પેલા તો પછી આપણે બોલતા જવાનું છે અને લખવાનું છે પાંચમા ટી એચ એ ટી ધેટ ધેટ એટલે પેલો પેલી પેલું ને પેલા આ એનું ગુજરાતી લખવું તો તમારે એ રીતના બોલતા જવાનું છે અને પાંચ વાર લખવાનું છે બરાબર છે આ તમને મટીરિયલમાં પણ આપેલું છે બરાબર છે ચાલો હવે આપણે આ ધીસ અને ધેટના ચાલો બાળકો હવે આપણે આગળ જોઈએ ધેટ આપણે પાંચ પાંચ વાર લખ્યું બરાબર ને તો પહેલા આપણે આ નોંધ લખવાની બાકી છે એ લખીએ પછી ઉદાહરણ જોઈએ ચાલો શું કીધું ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ દર્શાવવા થાય છે દૂરની વસ્તુ હોય તેના માટે શેનો ઉપયોગ થાય ઓકે ધેટનો ઉપયોગ ત્યાર પછી નોંધમાં લખેલું છે કે અહીં મોટો એરો એટલે કે આવો દૂરની વસ્તુ દર્શાવવા થાય છે કેવી વસ્તુ દર્શાવવા થાય દૂરની એટલે મોટો એરો હોય તો સમજી જવાનું કે આ દૂર તેને સમજી લેવાનું કે નજીકની વસ્તુ છે નજીકની વસ્તુમાંથી ધીસ નો ઉપયોગ થાય ટી એચ આઈ એસ ધીસ અને ધેટ ટી એચ એ ટી ટી એચ એ ટી ધેટ નો ઉપયોગ દૂરની વસ્તુ દર્શાવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ ચાલો પહેલું શું છે જો અહીં આપણે ચિત્ર આપેલું છે અહીં નાનો એરો છે તો એ કેવી વસ્તુ દર્શાવે નજીકની વસ્તુ દર્શાવે તો જો ધીસ ઇઝ એન અમ્બ્રેલા આ એનો ઉચ્ચાર છે ધીસ ઇઝ એન અમ્બ્રેલા આ છત્રી છે ધીસ નું શું થાય આ ઇઝ નું છે અને અમ્બ્રેલા એટલે કે છત્રી એક જ છત્રી છે બરાબર ને એટલે આ છત્રી છે સમજા પડી ગઈ ચાલો ત્યાર પછી ઉદાહરણ હા અને જો ચિત્ર દોરતા આપણને ના આવડે તો આ રીતના બોક્સ દોરી દે
કરવાનું કે ભાઈ પેરટ બરાબર છે એક્ઝામ માં તો તમને ચિત્ર આવશે બરાબર છે આપણે નોટબુક માં લખી દેવાનું દોરી દેવાનું ચાલો ધેટ ઇઝ અ પેરટ એરો કેવો છે મોટો છે ચિત્ર શાનું છે પેરટ નું ઓકે ધેટ ઇઝ અ પેરટ એટલે કે પેલો પોપટ છે શું છે પેલો પોપટ છે બરાબર આ તમને મટીરીયલ માં આપેલું જ છે બરાબર છે તો તમારે એ મટીરીયલ માંથી પણ જોઈને લખી શકો બરાબર એ જ મટીરીયલ માં જે આપેલું છે એમાંથી તમારે જોઈને લખવાનું છે હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ ચાલો બાળકો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ અહીં ચારનું ચિત્ર આપેલું છે એરો કેવો છે નાનો છે એટલે કેવી વસ્તુ દર્શાવે નજીકની વસ્તુ દર્શાવે તો નજીકની વસ્તુ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય ધીસ નો તો કે ધીસ ઇઝ અ ચેર ધીસ ઇઝ અ ચેર બરાબર છે ઇઝ ધીસ ધીસ ઇઝ અ ચેર આ ખુરશી છે ધીસ નું શું થાય આ ઇઝ નું છે અને ચેર નું ખુરશી આ ખુરશી છે બરાબર છે ત્યાર પછીનું ઉદાહરણ જો એરો કેવો આપેલો છે મોટો આપેલો છે બરાબર છે એટલે કેવી વસ્તુ દર્શાવે દૂરની વસ્તુ દર્શાવે તો તેના માટે ધેટ નો ઉપયોગ થાય ધેટ ઇઝ અ ફેન શું થાય ધેટ ઇઝ અ ફેન ધેટ ટુ પેલો ફેન નો પંખો ઇઝ નો છે પેલો પંખો છે બરાબર છે ત્યાર પછીનું ઉદાહરણ નાનો એરો આપેલો છે એટલે કેવી વસ્તુ દર્શાવે નજીકની ધીસ ઇઝ અ ડોગ શું થાય ધીસ ઇઝ અ ડોગ આ કૂતરો છે એનું ગુજરાતી શું થાય આ કૂતરો છે બરાબર તો તમારે આ મટીરીયલમાંથી જોઈને લખવાનું છે અને હોમવર્કમાં તમારે ઉદાહરણ હવે જે બાકી છ રહેશે